ત્યારે આ બનાવ અંગે ઘટના સ્થળેથી મળતી વિગતો મુજબ વલસાડના જુજવા ગામે એક વાપીની મહિલા તેના બાળક સાથે આવી હતી સોમવારે બપોરે ઘર આંગણામાં ગામના અને પરિવારના ચાર બાળકો રમી રહ્યા હતા તે દરમિયાન રમતા રમતા બાળકોને ત્રણ ઈંટનો ઉપયોગ કરીને તેના ઉપર રસોઈ બનાવવાની રમત રમી રહ્યા હતા જે બાદ નજીકથી ધતુરાનું ફળ લાવી તેના બી કાઢી તેને તપેલીમાં નાખી ચૂલો સળગાવી શાક બનાવ્યું હતું અને ઘરમાંથી રોટલાઓ લાવીને ધતુરાનું શાક અને રોટલો ખાઈ ગયા હતા સાથે બાળકો રમતા રમતા બેભાન થઈ ગયા હતા પરિવારના સભ્યો બાળકોને બોલાવવા આવતા બાળકો બેભાન હાલતમાં મળી આવ્યા હતા અને આજુબાજુમાં તપાસ કરતાં ચૂલા ઉપર મૂકેલી તપેલીમાંથી ધતુરાના ફળના બી તેમજ ફળના ટુકડા મળી આવ્યા હતા જેથી ચાર બાળકોને નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે એકસો આઠની ટીમની મદદ વડે બાળકોને કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં હાલ બાળકોને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે રમતા હતા ને એ લોકો આ વસ્તુ લાવ્યા આ ધટુરાનું ને કંઈ રમત રમતમાં કંઈ છૂલા જેવા બનાવ્યા ને કંઈ એનું બિન કાઢીને શાક જેવું બનાવ્યું શાક બનાવ્યું એટલે પછી ઘર બાજુમાં જ હતું ત્યાંથી એ લોકો થોડા રોટલા લાવ્યા પછી ચાર છોકરાએ ખાટું ને અમને પછી સાડા ત્રણ ચાર વાગે ખબર પડી કે એ ઊંઘટા નહીં ઊંઘી કેમ જ્યા એટલે પછી અમે તપાસ કીધી તો પછી એમની એક ફૂઈ છે આ મોટો છોકરો છે ટક્ષ કરીને એને ફૂઈને બોલાવ્યા એ લોકો આવ્યા ને એ છોકરાને દવાખાને લઈ જાય એટલે પછી એક બીજા છોકરાને બી એવી અસર થઈ એટલે એ લોકો દવાખાને લઈ જાય એટલે પેલા ભાઈને બી દવાખાને લઈ જાય આસ્થાવાળા ડોક્ટરે ના પાડી હતી કે આ લોકોએ કઈ યુઝ કરું છે કસ્ટુરબામાં લે જાવ એટલે ત્યાંથી કસ્તુરબામાં એકસો આઠ મંગાવી એ લોકોએ પછી કસ્ટુરબામાં ચારે ચાર છોકરાને એડમિટ કરી દીધા આ વસ્તુ ખાધું આ ધટુરાનું બીનું શાક બનાવીને એ લોકો રોટલા જોડે ખાધું એમ પછી લગભગ અડધો કલાક રહીને એ લોકોને બે હોશ જેવા થયા એટલે ઘરે આવીને ઊંઘી જ ગયા